વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કોયડો શીખીશું. અહીંયા આપણે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં સંખ્યા તથા ખૂટતી સંખ્યાઓ લખીશું. અહીંયા આપણે જોઈએ તો ચડતા ક્રમમાં 51, 52 પછી ઉપરની સંખ્યા આપેલ નથી તો ત્યાં આપણે લખીશું 53. 53ની ઉપરની સંખ્યા આપેલ નથી તો ત્યાં લખીશું 54. હવે અહીંયા આપણે ઉપર બાજુ જોઈએ તો ચડતા ક્રમમાં 54 ઉપર આપેલ છે, એના નીચેની સંખ્યા આપેલ નથી. તો સૌથી પહેલાં જે સંખ્યા આવતી હશે તે આપણે લખીશું. તો અહીંયા આવશે 52, પછી આવશે 53, 54 લખેલા છે. 54ની ઉપરની જે સંખ્યા છે, આગળની સંખ્યા છે, તે લખેલ નથી તો એ આપણે લખીશું 55. હવે ત્યાર પછી અહીંયા બાજુમાં જોઈએ તો બે સંખ્યાઓ આપેલ નથી અને 53 આપેલ છે તો 53ની આગળની સંખ્યા આપણે લખીશું 51, 52 અને 53 લખેલા છે. ત્યાર પછી એની બાજુવાળી સંખ્યા જોઈએ તો એમાં પણ ચડતા ક્રમમાં બે સંખ્યાઓ આપેલ નથી, ત્યાં આપણે અહીંયા લખીશું 51 અને એની ઉપરની જે સંખ્યા છે 83 સંખ્યા, તેમાં લખીશું 52. હવે અહીંયા ઉતરતા ક્રમમાં સંખ્યા જોઈએ તો અહીંયા ઉપર 55 આપેલ છે, 55 પછીની સંખ્યા લખીશું 54. ત્યાર પછીની સંખ્યા આપેલ નથી તો ત્યાં લખીશું આપણે 53. એના પછીની સંખ્યા લખેલી છે 52. હવે આપણે એના પછી નીચેની બાજુએ જોઈએ તો 52 અને 53 આપેલ છે, એની 53ની આગળની સંખ્યા અને 52ની પાછળની સંખ્યા આપેલ નથી. તો હવે આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. અહીંયા આવશે 54, પછી 53 લખેલા છે, 52 લખેલા છે, એના પછીની સંખ્યા આવશે 51. હવે એ જ પ્રમાણે નીચે બાજુ